ગોદા માત કી જય. આજે આદરણીય આપણા પધારેલા મહેમાનો તે સ્ટેજ ઉપર હાજર છે, તેમને બહેનોને વડીલોને નામ આવડી ના આવડી થોડું ભણેલા છીએ, તો અમારી ચાર વાતો બહેનો અને ભાઈઓ અને વડીલો, જ્યાં જ્યાં વિપુલભાઈની ખોટ પડે, જો આપણા વાઘના મોઢામાં હાથ નાખ્યો છે તો આપણે વડીલોને આપણી બહેનોને આપણા ભાઈઓને પીછેહઠ કરવાની નથી. આજે જો સરકારથી આપણા ભાઈ વડીલોનું નહીં સાંભળે તો પછી ના સેવાતું ઉગ્ર આંદોલનમાં ઉતરી જવું પડશે અને જામનો તાળો તોડીને ચપીશ. અને જો આ રાતના આ 26 સભાઓમાં તેમને નહીં માન્યું તો દૂધ નહીં જા ડેરીએ, ડેરીઓ બંધ થઈ જશે. અને આપણે એક શપથ લેવાનો છે વિપુલભાઈ, ચિંતા કરશો નહીં, આપણો ચોમાસ સવાર ઊંઘ્યો નથી, તમારી સાથે જાગે છે, જાગે છે ને જાગે છે. આજે તમે આપણા ભાઈ દીકરો આપણો સમાજનો અત્યારે જેલો ભોગવી રહ્યો છે, અમને કેમ ઊંઘ આવે, અમને કેમ રોટલીઓ ભાવે બહેનો. આજે જો જો જરૂર પડશે વિપુલભાઈની સાથે ખભે ખભો મિલાવીને જો જરૂર પડશે તો અમે ગોધીનગર જવા પણ તૈયાર છીએ. હું વધારે પડતું કઈ કહીશ નહીં, પણ સરકારશ્રીને મારે એટલી વિનંતી છે તો શું વિપુલભાઈ અમારા ચૌધરી સાહેબ શું ડ્રગ્સનો શું ધંધો કરતા હતા, શું એ કોઈ કાળો બજાર ચલાવતા હતા, શું એ હેરાફેરી ખોટી કરતા હતા, તો રાતો રાત અમારા દીકરાને અમારા ભાઈને કેમ ઉઠાવ્યો પડ્યો, એનો જવાબ તો લઈને જંપીશું. આજે બેનો ભેંસો મૂકીને આવી છે, આજે તેમનો છોકરો મૂકીને આવી છે, હું ખૂબ દિલથી તેમને આભારી છું. જો જો આપણા ભાઈઓ વડીલોને જરૂર પડે તો બેનો પણ હું નમ્ર વિનંતી કરું છું કે આપણે પીછેહઠ કરવાની નથી, આપણા વડીલોને આપણા ભાઈઓને ખભે ખભો મિલાવીને તમે સાથે ચાલવાનો આ શપથ લેજો. આપણા વિપુલભાઈને ત્યાં પાછળ મારા ભાઈના પાછળ પીછેહઠ કરવાની નથી. આપણે જરૂર પડે તો મારી સાથે બહેનો દૂધના બૈણા દેખલા જે 4-2 લીટર દૂધ થાય તો જરૂર પડે તો ગોધીનગર પણ ચાલીશું, પીછેહઠ કરવાની નથી. આજે જો મન તન ખુલ્લું દિલ મૂકીને સાચા થઈને આવ્યા છો મારી બહેનો તો આપણી અબુલા માતા આપણી વાત જરૂર સાંભળશે. તમે આટલા બે શબ્દો આજ શપથ લઈને નક્કી કરજો, ક્યાં ગીતાબેન બોલ્યો છે તો એમનો સાથ સહકાર આપજો, તો કાલ બીજી 4 બહેનો વિપુલભાઈના પાછળ પડી એમને જાનનો તાળો તોડે સીધી છે. કોઈ પીછેહઠ કરવાની નથી. આજે ધીરોજ આ ડેડા કોઈ બધા ના નાનામી આપણા ભાઈઓ બહેનો આવ્યા છે તો મારું એટલું કહેવું છે, સરકારશ્રી ના માને તો જેટલું આગળ આપણી સભાઓ છે એમાં બહેનો તમારી સાથે સાથે ને સાથે છે, પીછે અટકતા નહીં. જો સરકારથી નહીં સાંભળે બહેનની જરૂર હશે તો બહેનો તમારી પાસે છે. પણ મારી એટલી વિનંતી છે આપણા વિપુલભાઈને છોડા સિવાય જમ્પું નથી, નથી ને નથી. આજે વિપુલભાઈ વિના રોટલો ભાવશે નહીં. આપણો પગ ઉભો કરનાર આપણી ભેંસો દૂધનો એ માનસિંહભાઈ નો દીકરો વિપુલભાઈ આટલું આપણા સાથે એ કરે તો આપણે પીછેહઠ કરવી શરમજનક વાત છે. એ હશે તો આપણે હસ્યું. જય હિન્દ, જય ભારત.